हेलो विद्यार्थी मित्रों, एमडी बायोलॉजी क्लास में आप सर्वे नु स्वागत छे। आजनो मारो प्रकरण बे नो टॉपिक छे कृत्रिम संकर। कृत्रिम संकर नी वात करिए तो आपणे लास्ट टॉपिक में भण्या छीए कि पाक सुधारणा कार्यक्रम करवो जोईए। तो पाक सुधारणा कार्यक्रम माटे सौथी महत्वनी बाबत छे स्त्री केसरना परागासन ने असंगत परागरथी बचाव। तो ए माटे कृत्रिम संकरण पद्धति नो उपयोग करवामां आवे। असंगत परागरथी बचावी एटले इच्छित परागरथ नो उपयोग करो। एटले कृत्रिम संकरण मां इच्छित जे परागरथ छे ए इच्छित परागरज नो उपयोग करवामां आवे छे। अने ए इच्छित परागरथ नो उपयोग परागनयन माटे करवामां आवे, जेना कारणे शुं थशे के स्त्री केसर ने असंगत परागरथी रक्षित करवामां आवे। अ संगत पराग रजती रक्षित करवामां आवे छे, जे क्रियाने इमेस्क्युलेशन अथवा व्यंधीकरण अने बैगिंग એટલે કોથળી ચડાવી પદ્ધતિથી કરી શકાય છે। ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો, ખબર પડી જાય કે અહીંયા કઈ ક્રિયા છે કે ભાઈ સૌથી પહેલા કૃત્રિમ સંકરણમાં ઈચ્છિત પરાગરજ લેવાની, એ ઈચ્છિત પરાગરજનો ઉપયોગ પરાગનયન માટે કરવાનો, જેના કારણે સ્ત્રી કેસરના પરાગાસન પર કોઈ બીજી અસંગત પરાગરજ આવી ન શકે। તો આ જે સમગ્ર ક્રિયા છે એ ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે ક્રમાનુસાર જોઈએ કે ઇમેસ્ક્યુલેશન કોને કહેવાય અને બેગિંગ કોને કહેવાય। કે ભાઈ સૌથી પહેલા શું કરવાનો, કે ભાઈ સૌથી પહેલા એક દ્વિલિંગી પુષ્પ, જે દ્વિલિંગી પુષ્પો હોય એ દ્વિલિંગી પુષ્પો આપણે જાણીએ છીએ, દ્વિલિંગી, ઉભયલિંગી। દ્વિલિંગી એટલે શું? તો આપણને ખબર છે કે એક જ પુષ્પમાં કેસર અને સ્ત્રી કેસર આવેલા હોય છે, જેને આપણે દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખીએ છીએ। તો આ જે પુષ્પ છે એની અંદર એક જોડ ચીપિયાની મદદથી, એક જોડ ચીપિયાની મદદથી પરાગાશય પુષ્પના સૌથી, જે આપણે પુષ્પના અંદર પુંકેસર આવેલું છે, પુંકેસરના ટોચના ભાગને શું કહીએ છીએ, પરાગાશય। તો કે દ્વિલિંગી પુષ્પમાં એક જોડ ચીપિયાની મદદથી પરાગાશયને કોઈ પણ જાતના નુકસાન વગર દૂર કરવામાં આવે છે। તો આ પદ્ધતિને ઇમેસ્ક્યુલેશન અથવા વ્યંધીકરણ તરીકે ઓળખવામાં આવે છે। ઇઝ ધેટ ક્લિયર? ખ્યાલ આવી જાય? તો મેં શું કહેવા માંગુ છું કે ભાઈ સૌ પ્રથમ શું કરવાનું, દ્વિલિંગી પુષ્પ લેવાનું, એક જોડ ચીપીઓ લેવાનો। સમજી લઈએ કે મારી જોડે આ એક પુષ્પ છે, આ એક પુષ્પ છે, દ્વિલિંગી પુષ્પ છે, હું એમ સમજી લઉં છું। અને હું તમને અદબ કરવા માટે બતાવું છું કે આ પુંકેસર છે અને આ સ્ત્રી કેસરો છે, અને જે ગુણ દેખાય છે સ્ત્રી કેસરો છે, અને સમજી લઈએ કે આ પૂન કેસરો છે। તો સૌથી પહેલા ચીપીઓ લઈએ અને ચીપિયાની મદદથી આ જે પરાગાશય છે, પરાગાશય ટોચનો ભાગ, એ ટોચના ભાગને હું દૂર કરી દઉં છું। ટોચના ભાગને શું કરું છું? દૂર કરી દઉં। તો હવે પુષ્પમાં વધ્યું શું? સ્ત્રી કેસર। બીજું શું વધશે? તો તંતુઓ રહેશે, કેમ કે મેં શું દૂર કર્યું છે? પરાગાશય। શું દૂર કર્યું? પરાગાશય। સમજી ગયા મિત્રો? શું કરવાનું? સૌથી પહેલા શું કરવાનું? કે ભાઈ પુષ્પ લેવાનું, પુષ્પની દ્વિલિંગી પુષ્પ લેવાનું, પુષ્પની અંદર રહેલા પરાગાશય ને ચીપિયાની મદદથી દૂર કરવાનું। આ જે ક્રિયા છે એ ક્રિયાને આપણે કહીશું ઇમેસ્ક્યુલેશન। શું કહીશું મિત્રો? ઇમેસ્ક્યુલેશન તરીકે આપણે એને ઓળખીએ છીએ। તમે સમજી ગયા હશો કે શું દૂર કરવાનું, એટલું યાદ રાખવાનું છે, પરાગાશય ને દૂર કર્યું। આ પદ્ધતિને શું કહીશું આપણે? ઇમેસ્ક્યુલેશન, વ્યંધીકરણ, બરાબર? એટલે યાદ રાખવાનું કે પરીક્ષામાં એમ પૂછે પરાગાશયને દૂર કરવાની ક્રિયાને શું કહીશું? તો ઇમેસ્ક્યુલેશન, વ્યંધીકરણ। આ ભૂલ પડવી જોઈએ નહીં, પૂછાયેલો પ્રશ્ન છે। અને
ઇનેસ્ક્યુલેશન કરેલા પુષ્પને એટલે કે જેમાંથી આપણે પરાગાશય દૂર કરી દીધું એવું જે પુષ્પ છે એવું પુષ્પ માની લઈએ કે હવે પરાગાશય દૂર થઈ ગયું છે ફક્ત મારા જોડે આવું પુષ્પ છે આ પરાગાશય મેં દૂર કરી દીધા સમજી લઈએ છીએ અને હવે આ જે પુષ્પ છે આ પરાગાશય કોષ પરથી દૂર કરી લીધા હવે મારા જોડે જે પુષ્પ છે એ પુષ્પ સ્ત્રી કેસર અને તંતુ ધરાવે છે તો હવે આ પુષ્પને આ પુષ્પના સ્ત્રી કેસરને કોથળીથી ઢાંકી દેવામાં આવે છે કોથળીથી શું કરી દેવામાં આવે છે છોડપરને છોડપર જ રાખવાનું છે આ તો તમને સમજાવવા માટે હું અલગ બતાવું છું કોથળીથી ઢાંકી દેવામાં આવે છે સમજી ગયા મિત્રો ખ્યાલ આવી જાય કે ભાઈ હવે શું કર્યું આપણે કે ભાઈ હવે જે કરીએ છીએ કે ઇમેસ્ક્યુલેશન કરેલા પુષ્પને નિશ્ચિત કદની કોથળીથી શું કરવામાં આવશે ઢાંકવામાં આવશે જે સામાન્ય રીતે આ કોથળી આમ તો મીણિયા કાગળની બનેલી હોય છે હવે પ્રશ્નો છે આપણા કયા કાગળની બનેલી હોય છે મીણિયા કાગળની આ તૈયારને શું કહીશું તો આ તૈયારને કોથળી ચડાવી અથવા તો બેગિંગ તરીકે ઓળખવામાં આવે છે આ તૈયારને શું કહેવાય કોથળી ચડાવી અથવા તો બેગિંગ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય શું કર્યું મેં સૌથી પહેલા મેં શું કર્યું પરાગાશય દૂર કર્યા એને ઇમેસ્ક્યુલેશન કહેવાય હવે આ ઇમેસ્ક્યુલેશન કરેલા પુષ્પ પર મેં સ્ત્રી કેસર પર કોથળી ચડાવી તો એને મેં શું કીધું બેગિંગ કીધું શું કીધું મેં બેગિંગ તો એનાથી શું થશે કે માની લો કે હવે જ્યારે આ પુષ્પના અંદર સ્ત્રી કેસર પર આમ કોથળી ચડાવેલી હશે તો બીજા કોઈ પુષ્પના કેસરની પરાગરજ હવે આ સ્ત્રી કેસર પર આવી શકે ના આવી શકે તમે સમજી શકો છો કે ના સાહેબ હવે આના પર તો કોથળી ચડાવેલી છે ગમે તેથી બીજી પરાગરજ આવશે તો આ પુષ્પના સ્ત્રી કેસરના સંપર્કમાં આવવાની નથી એટલે વ્યવહારિક વસ્તુ છે કે શું કહી શકાય કે અસંગત પરાગરજને રોકીને પરાગાસન અશુદ્ધ થતું બચાવે છે અસંગત પરાગરજને કોથળી ચડાવી દીધી એટલે બીજી કોઈ પરાગરજ આવતી નથી તો અસંગત પરાગરજને રોકીને પરાગાસન અશુદ્ધ થતું બચાવે છે આ પ્રક્રિયાને કોથળી ચડાવવી એવી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે આપણો પ્રશ્ન છે કે ભાઈ અસંગત પરાગરજને રોકીને પરાગાસન અશુદ્ધ થતું બચાવે છે આ પ્રક્રિયાને કોથળી ચઢાવવી કહે છે અહીંયા બે પ્રશ્નો થયા કે ભાઈ પરાગાશય દૂર કરાય એને શું કહેવાય ઇમેસ્ક્યુલેશન અને અસંગત પરાગરજથી બચવા માટે પરાગાસન અશુદ્ધ થતું બચવા માટે જે ક્રિયા થાય છે એને શું કહેવાય કોથળી ચઢાવવી ખ્યાલ આવી જાય બંને પ્રશ્નો ક્લિયર થઈ ગયા ખબર પડી ગઈ હવે શું થાય કે ભાઈ કોથળી ચઢાવેલ પુષ્પના સ્ત્રી કેસર ના પરાગાશય હવે આ કોથળી ચડાવેલું આપણા જોડે આ પુષ્પ છે અને એ સ્ત્રી કેસર જ્યારે પરિપક્વ થાય ત્યારે જે પરાગાશય આપણે છૂટા કર્યા હતા એ પરાગાશયની પરાગરજ એના પર છાંટવામાં આવે છે એ પરાગરજને એના પર છાંટવામાં આવે છે અને ફરીથી પછી એને કોથળી ચડાવી દેવામાં આવે છે સમજણ પડી ગઈ મિત્રો શું થાય કે ભાઈ હવે જ્યારે આ સ્ત્રી કેસર પરિપક્વ થશે ત્યારે જે પરાગાશય આપણે છૂટા કર્યા હતા એ પરાગાશય આપણે નુકસાન કર્યા વગર સાચવીને રાખ્યા હતા હવે આ પરાગાશયની પરાગરજને આ સ્ત્રી કેસરના પરાગાસન પર છાંટવામાં આવે અને છાંટ્યા બાદ ફરીથી એને કોથળી શું કરી દેવામાં આવે ઢાંકી દેવામાં આવે છે અને ઢાંકી દઈએ ત્યારબાદ હવે શું થશે પરાગરજ થઈ જશે અને એની અંદરથી દ્વિલિંગી પુષ્પ લીધું પરાગાશય દૂર કરી દીધું કોઈ પણ જાતના નુકસાન હોય એ પરાગાશયને મેં સાચવીને મૂકી દીધું અને સ્ત્રી કેસર ધરાવતું જે પુષ્પ હતું એને મેં કોથળીથી ઢાંકી દીધું હવે જ્યારે સ્ત્રી કેસર પરિપક્વ થયું ત્યારે ફરીથી કોથળી હટાવી જે પરાગાશય મારા જોડે હતી એના વડે પરાગરજ એ સ્ત્રી કેસર પર મેં છાંટી દીધી
ફરીથી કોથળી ચડાવી દીધી કે બીજી કોઈ પરાગરજ આવી જાય નહીં, અને એ જ પરાગાશયના પરાગરજ દ્વારા પુષ્પનું પરાગનયન થાય અને એમાંથી ફળોનો વિકાસ થાય છે. તો આ જે સમગ્ર ક્રિયા છે એને ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ કહે છે. કદાચ તમારા મગજની અંદર પ્રશ્ન થાય કે સાહેબ આ તો તમે વાત કરી દ્વિલિંગી પુષ્પની, પણ પુષ્પ એકલિંગી હોય તો આ પ્રક્રિયા કરવાની જરૂર ખરી ઇમેસ્ક્યુલેશન? ઇમેસ્ક્યુલેશન કરવાની જરૂર ખરી? ના, એકલિંગી પુષ્પ હશે એટલે આપણને ખબર છે કે નર પુષ્પ અલગ, માદા પુષ્પ અલગ. તો એ દરમિયાન એકલિંગી પુષ્પમાં શું કરીશું? તો પરાગાશય દૂર કરવાની જરૂર નથી, પણ સ્ત્રી કેસર ધરાવતું જે પુષ્પ છે, માદા પુષ્પ છે, એને આપણે કોથળી ચડાવવાની જરૂર છે. માદા પુષ્પને આપણે કોથળી ચડાવી દઈશું, જેના કારણે અસંગત પરાગરતી તે બચી શકે. અને આનો ફાયદો શું? તો કે આ પદ્ધતિનો ઉપયોગ પાક સુધારણા કાર્યક્રમમાં ખૂબ સારી રીતે થાય છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય? તો આ રીતે પાક સુધારણા કાર્યક્રમો થાય છે અને એની અંદર આપણને એક જ વેરાયટી, સારી વેરાયટીઓ આપણને વૈજ્ઞાનિકો દ્વારા પૂરી પાડવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.